લીમડી સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત બોરણા ગામમાં તળાવ ઊંડા કરવાની કામગીરી દરમિયાન ગુજરાત સરકારના મુખ્ય સચિવ જે એન સિંઘે મુલાકાત લઈ હતી. અલગ અલગ જળાશયો ઊંડા ઉતારવાની, પાણીનો ચાલુ વર્ષે વધુમાં વધુ સંગ્રહ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે ત્યારે ડીડીઓ મનીષ બંશર, લીમડી ડેપ્યુટી કલેક્ટર વીકે પટેલ મામલતદાર હાજર રહ્યા હતા. અહેવાલ દીપકસિંહ વાઘેલા, લીમડી. ગુજરાત રાજ્યમાં આશરે 17,000 જેટલા કામો પાણી જળ સંરક્ષણના જુદા જુદા જિલ્લાઓમાં જુદા જુદા મહાનગરપાલિકામાં ચાલી રહ્યા છે. અને આપણા જે સુજલામ સુફલામ જળ અભિયાન ખૂબ જ કારગર સાબિત થયા છે અને લોકો આને બહુ સારા આવકાર આપ્યા છે. આજે હું સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી તાલુકા બોરણા ગામે છું અને આ ગામમાં પણ જેસીબીથી ટ્રેક્ટરથી ખેડૂતો માટી વાળી રહ્યા છે. આ લોકોને ખેતરમાં ખૂબ સારી માટી, બહુ સારી માટી અને ઉપયોગ થશે, ખેતીના કામ માટે ઉપયોગ થશે. અને સાથે સાથે જળસંચય, જો તલાવમાંથી જો માટી લઈ રહ્યા છે તો તલાવ ઊંડા થાય છે અને તલાવથી માટી લઈને તલાવના ઊંડામાં આખા વર્ષ દરમિયાન માટી રહેશે, પાણી રહેશે અને લોકોને ફાયદો થશે. સર, આજે કેટલી ગામની મુલાકાત માંગીશું? આ પછી રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકા પણ જવાનો છું, પછી જૂનાગઢમાં, ગીર સોમનાથમાં આ જગ્યા ગામોની મુલાકાત લેવાનો, જેથી સૌરાષ્ટ્રમાં કામો કઈ રીતે ચાલે છે આ જોવાનો પ્રત્યક્ષ ફાયદો થાય અને ખેડૂતોના આ બાબતે શું લાગણી છે, ખેડૂતોને લોકોને શું ફાયદો થાય છે તે પણ પ્રત્યક્ષ રૂપે જોવાનો મોકો મળે. સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાના જે ગામડા છે, ગ્રામ્ય, સૌથી પાણીની મુશ્કેલી સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાની મુશ્કેલી, એના બાબતે શું કહેવાય? સુરેન્દ્રનગર જિલ્લામાં એક બાજુ તો પાણીની મુશ્કેલી પણ થાય છે, કેમકે અમે પાણી અહીં વરસાદમાં જો વરસાદ પણ ઓછું થાય છે અને પાણી ટકતું પણ નથી, પણ સાથે સાથ નર્મદા જિલ્લા, નર્મદા કેનાલના કમાન્ડ સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યા છે. તો એક બાજુ ફાયદો પણ છે અને એક બાજુ કુદરતી રીતે સુરેન્દ્રનગરને બહુ ફાયદો નથી, બટ નર્મદા કેનાલના હોવાથી અને નર્મદા કેનાલના જે પાણી આખા જિલ્લામાં આવે છે તેનાથી સુરેન્દ્રનગરને ઘણો ફાયદો થાય છે. તો આ તલાવ ઊંડા થવાથી, જળસંચયના કામગીરીથી લોંગ ટર્મમાં સુરેન્દ્રનગરને ફાયદો થાય આ સરકાર તરફથી અમે ઈચ્છીએ છીએ. અને આ વર્ષે એ ખૂબ જ સફળ પ્રયોગ થયા છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીને અનુરોધ કરીશું કે આને આ પ્રોગ્રામને દર વર્ષે ચાલુ રાખીએ.